હેલો ફ્રેન્ડ્સ, અગાઉના લેક્ચરમાં આપણે સતત વિદ્યુતભાર વિતરણના ત્રણ પ્રકારો વિશે વાત કરી, જેમાં આપણે જોયું વિદ્યુતભારનું રેખીય વિતરણ, વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ અને વિદ્યુતભારનું કદ વિતરણ. મિત્રો, વિદ્યુતભારના સતત વિતરણ વડે કોઈ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે વિદ્યુતભાર ઘનતા નામની રાશિ વ્યાખ્યાયિત કરવી પડે છે, જેમાં આપણે વિદ્યુતભારની રેખીય ઘનતા, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અને વિદ્યુતભારની કદ ઘનતાની વાત કરી. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે વિદ્યુતભારની રેખીય ઘનતા એટલે શું. તો કોઈ પદાર્થ પર એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને કોઈ પદાર્થ પર એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે, જેનો સંકેત છે લેમ્બડા. એનું સૂત્ર થાય છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. એલ એટલે આપેલ પદાર્થની લંબાઈ અને ક્યુ એટલે આપેલ પદાર્થનો કુલ વિદ્યુતભાર. તો એલ લંબાઈની રેખા પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા હોય તો એ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર લેમ્બડા એલ થાય. રેખીય ઘનતા એ અદિશ રાશિ છે જેનો એકમ કુલમ પર મીટર થાય છે અને પારિમાણિક સૂત્ર L માઇનસ વન ટી વન એ વન છે. ઓકે મિત્રો, તો આજે આપણે આજના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. આનું ક્વેશ્ચન છે કે વિદ્યુતભારના સતત વિતરણ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. પ્રથમ આપણે આકૃતિને સમજી લઈએ અને ત્યારબાદ આપણે આકૃતિ પરથી મુદ્દાઓ કઈ રીતે લખાય તે જોઈએ. ધારો કે આપણી જોડે કોઈ એક આ તાર છે કે સળિયો છે કે કોઈ રેખા છે અને આ તાર પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે. તો આ તાર પર સતત રીતે પથરાયેલા વિદ્યુતભારને લીધે, ધારો કે આપણે કોઈ પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, ધારો કે આ પી બિંદુનો ઉગમ બિંદુ ઓ ને અનુલક્ષીને સ્થાન સદિશ કેપિટલ આર છે. હવે આ સતત વિદ્યુતભાર વિતરણને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે સમગ્રતા ને આપણે અતિ સૂક્ષ્મ રેખાખંડોની અંદર વિભાજિત થયેલો વિચારી શકીએ. ચલો તાર પર કોઈ કે આપણે રેખાખંડ ધ્યાનમાં લઈએ. ધારો કે આ રેખાખંડની લંબાઈ ડીએલ સદિશ જેટલી છે. અહીંયા રેખાખંડ એકદમ અતિ સૂક્ષ્મ છે, આથી એને આપણે સુરેખ ગણી શકીએ અને સદિશ વડે દર્શાવી શકાય. ધારો કે આ રેખાખંડનો ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને સ્થાન સદિશ સદિશ આર છે અને આ રેખાખંડનું બિંદુ પી થી અંતર ધારો કે આર ડેસ છે, એને પણ હું સદિશ વડે દર્શાવી દઉં છું. પ્રશ્ન થાય કે આ રેખાખંડમાં સમાયેલો વિદ્યુતભાર કેટલો. તો ડીએલ જેટલા ડીએલ લંબાઈના સૂક્ષ્મ રેખાખંડમાં સમાયેલો વિદ્યુતભાર પણ અતિ સૂક્ષ્મ હશે, જેને આપણે ડીક્યુ વડે દર્શાવીએ. તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલો. તો આપણે ધારી લઈએ કે ધારો કે આ તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા છે. જો તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા હોય તો ડીએલ લંબાઈના રેખાખંડમાં સમાયેલો કુલ વિદ્યુતભાર ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડીએલ સદિશ જેટલો થાય. કઈ રીતે? તો અહીંયા આપણે જોયું ક્યુ બરાબર લેમડા હે, તેવી જ રીતે અહીંયા ડીએલ લંબાઈના સૂક્ષ્મ રેખાખંડમાં સમાયેલો વિદ્યુતભાર ડીક્યુ બરાબર લેમડા ડીએલ. તો આ આકૃતિ થઈ. હવે આકૃતિના આધારે આપણે થિયરટિકલ મુદ્દા કઈ રીતે લખવાના છે? તો સૌથી પહેલો મુદ્દો આપણે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ તાર પર
વિદ્યુત ભાર સતત રીતે વધારેલો છે. પથરાયેલ છે. ધારો કે તાર પર વિદ્યુત ભારની રેખીય ઘનતા, ધારો કે તાર પર વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમડા છે. તારને અતિ સૂક્ષ્મ રેખાખંડમાં વિભાજિત થયેલ વિચારી શકાય. ચલો, તાર પર ડીએલ લંબાઈનો એક રેખાખંડ ધ્યાનમાં લો. આ રેખાખંડનો, જેને આપણે વિદ્યુત ભાર ખંડ પણ કહી શકીએ છીએ, આ રેખાખંડનો ઉગમ બિંદુ ઓને અનુલક્ષી સ્થાન સદિશ આર છે. આગળનો મુદ્દો, આ રેખાખંડમાં અથવા વિદ્યુત ભાર ખંડમાં સમાયેલ વિદ્યુત ભાર, તો અહીંયા આપણે શોધી લીધું, ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડીએલ સદિશ. હવે ડીક્યુ વિદ્યુત ભારને લીધે, ડીક્યુ વિદ્યુત ભારને લીધે આર ડેશ સ્થાન સદિશ ધરાવતા પી બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું હોય, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, ઇ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. તો ડીક્યુ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અતિ સૂક્ષ્મ હશે, ડીઈ, કે વિદ્યુત ભાર ડીક્યુ અંતર આર ડેશ સ્ક્વેર. સદિશ સ્વરૂપે લખીએ તો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ લખવો પડે આર કેપ, જ્યાં આર કેપ, આર ડેશ કેપ, આર ડેશ કેપ એ ડીએલ થી પીની દિશામાં, ડીએલ થી પીની દિશામાંનો એકમ સદિશ છે, અથવા આપણે એને વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો પણ એકમ સદિશ કહી શકીએ. ચલો, આ તો એક જ રેખાખંડમાં સમાયેલા વિદ્યુત ભારને લીધે પી બિંદુ પાસે આપણને ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળ્યું. એવી જ રીતે આપણે બધા જ રેખાખંડમાં સમાયેલા વિદ્યુત ભારને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરીએ તો આપણને પી બિંદુ પાસે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો આઠમો મુદ્દો, સંપાતપણાના સિદ્ધાંત અનુસાર, સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પી પાસે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો પી બિંદુ પાસે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર બધા જ રેખાખંડોમાં સમાયેલા વિદ્યુત ભારોને લીધે પી પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે આપણે અહીંયા સદિશ E બરાબર લખી શકીએ ઇન્ટીગ્રેશન ડી સદિશ. બુકમાં તમને સિગ્મા આપેલું છે, અહીંયા આપણે સંકલનના સ્વરૂપમાં લખેલું છે. કિંમત મૂકીએ આપણે તો કે ડી ક્યુ બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. કે ને આપણે બહાર લઈ લઈએ, કે ઇન્ટીગ્રેશનની અંદર ડી ક્યુ
बाय आर डे स्क्वेर इंटू आर के। तो आ समीकरण पहलू स्वरूप था। डीक्यूनी जगह तमे लेमडा डीएल सदीश पण लखी शको। तो सदीश ई इज इक्वल टू के लेमडा डीएल सदीश बाय आर डे स्क्वेर इंटू आर के। आ समीकरण बीजू स्वरूप था। के जगह अपने वन बाय फोर पाय एप्साइलॉन जीरो लखी सकते। तो सदीश ई इज इक्वल टू वन बाय फोर पाय एप्साइलॉन जीरो इंटीग्रेशन लेमडा डीएल सदीश बाय आर डेस नो स्क्वेर इंटू आर कैप। आ समीकरण त्रीजु स्वरूप था। तो आम अपने रेखा पर सतत रीते पथराये विद्युत भार ने कारण पी बिंदु पास उद्भवता कुल विद्युत क्षेत्र न सूत्र मेड़ू सदीश ई इज इक्वल टू वन बाय फोर पाय एप्साइलॉन जीरो इंटीग्रेशन लेम्बडा डीएल सदीश बाय आर डे स्क्वेर इंटू आर के। मित्रों आखी थीअरी ध्यान थी जो लो। ओके आखी थीअरी आ जाए। हवे हूँ तमने आ थीअरी पर आधारित केटलाक प्रश्नों आपू छू जेनू सोल्यूशन तमारे जाते करवानो छे। पण जो कोई क्वेश्चन में तमने तकलीफ पड़े कि ना आवड़े तो तमारे मने व्हाट्सअप करवानो छे कि साहेब मने आ क्वेश्चन समझाओ। तो क्वेश्चन लखी लेजो अने जो लखवाना रही जाए तो छेल्ले स्क्रीनशॉट पाड़ी लेजो वीडियो लेक्चर माथी। ओके तो क्वेश्चन लखजो जरा। तो मित्रों क्वेश्चन कई आवा है। पहलो क्वेश्चन, चलो तैयार छो लखवानु स्टार्ट करो। पहलो क्वेश्चन के 50 सेंटीमीटर लांबा तार पर 1 मिली कूलम विद्युत भार समान रीते वेचायेलो छे, तेथी रेखीय विद्युत भार घनता खाली जगह कूलम पर मीटर लखाई गयो। चलो बीजो क्वेश्चन, 1 मीटर त्रिज्यानी रिंग पर 10 माइक्रोकूलम नो विद्युत भार समान रीते वितरित थयेलो होय तो विद्युत भारनी रेखीय घनता खाली जगह कूलम पर मीटर। त्रीजो क्वेश्चन, 1 तार पर नो कुल विद्युत भार 0.1 माइक्रोकूलम छे अने रेखीय विद्युत भार घनता 10^-5 कूलम पर मीटर हो तो तार की लंबाई कितनी हशे। चौथो क्वेश्चन, 1 सुरेख तार पर विद्युत भार घनता नु सूत्र लेमडा ऑफ एक्स इज इक्वल टू लेमडा जीरो एक्स क्यूब एटले के विद्युत भार की रेखीय घनता एक्स पर आधारित। जो तार की लंबाई एल हो तो तार पर नो कुल विद्युत भार खाली जगह कुल बताए। अने लास्ट क्वेश्चन, ए त्रिज्याना वर्तुळना परिघ पर रेखीय विद्युत भार घनता लेमडा इज इक्वल टू लेमडा जीरो कॉस स्क्वेर थीटा छे तो वर्तुळना परिघ पर नो कुल विद्युत भार शोधो। आ प्रश्नोना जवाब हूँ लेक्चरना अंतमां कॉमेंटमां मूकी दईश तो तमे एना आंसर जोई शको छो। जो तमने कोई क्वेश्चन ना आवड़े तो तमे मने प्रश्न व्हाट्सअप करी शको छो। हवे आ क्वेश्चन नी अंदर लेमडा इज इक्वल टू लेमडा जीरो कॉस स्क्वेर थीटा नी जगह तमे लेमडा इज इक्वल टू लेमडा जीरो साइन स्क्वेर थीटा लेमडा इज इक्वल टू लेमडा जीरो कॉस थीटा लेमडा इज इक्वल टू लेमडा जीरो साइन थीटा अने लेमडा इज इक्वल टू लेमडा जीरो कॉस टू थीटा ने लेमडा इज इक्वल टू लेमडा जीरो साइन टू थीटा लाइन पण આ પ્રશ્નની તમે ગણતરી કરી શકો છો। એટલે લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા ઝીરો કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકીને પણ આ પ્રશ્નનો જવાબ મેળવી શકો છો।